नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, गुजराती में मध्य विभाग नो बीजो पाठ पोस्ट ऑफिस ए पाठनी अंदर आगळना मीडिया दरमियान आपणे जोयेलुं के पोस्ट मास्टर एक दिवस जराक अफसोस में हता। शा माटे? तो कि एमनी दीकरी दूर देशावर में रहे छे, मांदी हती, बीमार हती। एमना समाचार नी राह जोता ए शोक में बैठा हता। पोतानी दीकरी माटे, पोतानी दीकरीनी मांदगी माटे पोस्ट मास्टर चिंतित हता। एना पत्रनी राह में ए बैठा, टपाल आवी, कागळनो थोक पकड़ी, जेवो टपाल थलो आव्यो एवो पोस्ट मास्टरे कागळनो थोक पकड़ी लीधो। रंग उपरथी पोतानो कवर छे एम धारी पोस्ट मास्टरे झपाटाभर एक कवर उचकी लीधो। रंग जोईने आ कदाच पोतानो ज कवर हशे, पोतानी दीकरीनो कवर हशे एवुं धारीने झपाटाभर एक कवर ए कागळना थोकमांथी उचकी लीधो। परंतु एना ऊपर सरनामुं हतुं कोच में अली दोष। पोस्ट मास्टर नो आ कवर नहोतुं, एमनी दीकरीनो आ कवर नहोतुं। आ कवर ऊपर कोचमेन अली दोषो आवुं लखेलुं हतुं। मतलब के कोचमेन अली दोषा नी दीकरीनो कागळ हतो, जे कागळ माटे रोज कोचमेन अली दोषो नियमित ए पोस्ट ऑफिस ना धक्का खातो हतो। ए कोचमेन अली दोषा नी दीकरीनो आजे कागळ आव्यो छे। वीजळीनो आंचको लाग्यो होय એમ એમણે એ કવર નીચું નાખી દીધો। વીજળીનો કરંટ લાગ્યો હોય, આંચકો લાગ્યો હોય, એ રીતે પોસ્ટ માસ્ટરે પોતાના હાથમાં રહેલું એ કોચમેન અલી દોષાનું કવર એ નીચે નાખી દીધું। દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારી તરીકેનો કડક સ્વભાવ જતો રહ્યો। પોતે દિલગીર હતા, પોતે ચિંતાતુર હતા। આ બાબતને કારણે થોડીક જ ક્ષણોમાં પોતાનો જે અધિકારી તરીકેનો જે કડક સ્વભાવ હતો એ કડક સ્વભાવ માનવ સ્વભાવમાં પરિવર્તિત થઈ ગયો। એમણે એકદમ સાહેબ, એમને એકદમ યાદ આવ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું કવર હશે। એને યાદ આવી ગયું કે આ પેલા ડોસાનું કવર છે અને કદાચ એમની દીકરી મરિયમનું આ કવર હશે। લક્ષ્મીદાસ એમણે બહુ પાડ્યું। લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેણે અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા, 5 ગીની પોતાની પાસે રહેલા સિક્કા એ જે કારકુનને આપ્યા હતા એ કારકુન એટલે કે આ લક્ષ્મીદાસ। પોસ્ટ ઓફિસે છેલ્લી વખત આવ્યો ત્યારે 5 ગીની સિક્કા આપ્યા હતા, એના બદલામાં પોતાનો કાગળ આવે તો પોતાની કબર ઉપર એ પહોંચાડવા માટેનું એ પેલા ક્લાર્કને જણાવ્યું। એટલે આ એ લક્ષ્મીદાસ છે કેમ સાહેબ? પોસ્ટ માસ્ટરે એ બોલાવતા લક્ષ્મીદાસે જવાબ આપ્યો, કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે? આ તમારા કોચમેન અલી ડોસા આજે ક્યાં છે? તપાસ કરશો, લક્ષ્મીદાસે જવાબ આપ્યો। તે દિવસે પોસ્ટ માસ્ટરના સમાચાર નો આવ્યા, એમની દીકરીના સમાચાર આવવાના હતા, માંદગીમાં છે, બીમાર છે, પણ ન આવ્યા। આખી રાતની શંકામાં વિતાવી શું થયું હશે, કેમ ખબર નહીં આવ્યો। બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા। વહેલી સવારે કોચમેન અલી દોસ્તો કેટલા વાગે પોસ્ટ ઓફિસે આવી જતો હતો? 4 વાગે। એને બદલે આ પોસ્ટ માસ્ટર કેટલા વાગે આવી ગયા છે? 3 વાગ્યા। શા માટે? તો કે આજે પોતાના ઉપર વીતી છે। માણસને કોઈ પણ વસ્તુ પોતાના ઉપર જ્યાં સુધી ન વીતે ને ત્યાં સુધી એ વસ્તુનો ખ્યાલ નથી આવતો।
આજે એમની દીકરી બીમાર છે, એમની દીકરીના ખબર આવવાના છે, એટલે ચિંતિત છે અને નાખુશ છે, દિલગીર છે. એટલે ચિંતામાં વહેલી સવારે 3 વાગે આવી જાય છે. ઓફિસમાં બેઠા હતા, 4 વાગે ને અલીડોસ આવે, હું પોતે જ એને કવર આપું. આજે એને એવી લાગણી થઈ છે કે નિયમિત કોચમેન અલીડોસ આવે છે, પોતાનું કવર લીધા વગરનો પાછો જાય છે, એમનું કવર આવતું નથી. પણ આજે પોસ્ટો માસ્ટરના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું છે. એને એવી લાગણી થાય છે કે મારે મારા હાથે જ આ કોચમેન અલી ડોસાને એની દીકરીનું કવર આપવું છે. એથી આજ એમની એવી ઈચ્છા હતી, એટલા માટે વહેલી સવારે આવી ગયા છે અને કોચમેન અલી ડોસાની રાહ જોઈને બેઠા છે. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે બહુ સારી રીતે એ સમજી ગયા. આજ આખી રાત એમણે સવારે આવનારા કાગળના ધ્યાનમાં ગાળી હતી. પોતાની દીકરીનો કાગળ આવશે, સમાચાર આવશે, વાનગી માં શું સુધારો થયો છે, આ બધી બાબતોથી એ ચિંતિત હતા. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી ગયું. કોચમેન અલી ડોસો તો છેલ્લા 5-5 વર્ષથી આવતો હતો અને આ કોચમેન અલી ડોસા પ્રત્યે એ પોસ્ટ માસ્ટરના હૃદયમાં ખૂબ લાગણી એ થયા આવે છે. બરાબર 5 વાગે બારડા ઉપર ટપોરો પડ્યો પોસ્ટ ઓફિસના. પોસ્ટમેન હજી આવ્યા નહોતા, ટપાલી હજી આવ્યા નહોતા. આ ટપોરો અલીનો હતો. એમ લાગ્યું, કોને લાગ્યું? પોસ્ટ માસ્ટર. પોસ્ટ માસ્ટર ઉઠા, પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને ઓળખે એમ આજે દોડ્યા. બારડો પડ્યો, એક પિતાનું હૃદય એક પિતા જ સમજી શકે. કોચમેન અલી ડોસો પણ એક પિતા છે, પોસ્ટ માસ્ટર પણ પિતા. બેની ચિંતા બેની વ્યથા એક સમાન થઈ ગઈ છે. એને એવું લાગ્યું કે કોચમેન અલી ડોસાએ એ બારણા ઉપર ટકોરો માર્યો અને બારણું ખોલવા માટે પોસ્ટ માસ્ટર એ ઊભા થયા. બારણું ખોલી, આવો અલીભાઈ, કોચમેન અલી ડોસાને માનથી બોલાવે છે. આવો અલીભાઈ, આ તમારું કાગળ છે. બારણામાં એક વૃદ્ધ દિન ડોસો, દિન મુદ્રા, ગરીબડો ચહેરો, લાકડીના ટેકાથી નમી ગયેલો એ ઊભો છે. છેલ્લા આંસુની ધાર હજી એના ગાલ ઉપર તાજી છે. પોતાની દીકરી માટે વ્યથિત એ કોચમેન અલી ડોસાની આંખમાં આવેલા આંસુની છેલ્લી ધાર હજી એના ગાલ ઉપર અકબંધ છે. ચહેરાની કરચલીઓમાં પરડાય ના રંગ ઉપર ભલમનસાઈની પીછી એ ભરેલી હતી. ભલમનસાઈથી ભરેલો એમનો ચહેરો છે. તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું. પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા. દોષાની આંખમાં મનુષ્યનું તેજ હતું, એક મનુષ્યની આંખમાં જેવું તેજ હોવું જોઈએ એવું તેજ દોષાની આંખમાં જોવા નહોતું મળતું. કોણ સાહેબ? અલી ડોસા સામેથી જવાબ આવ્યો. લક્ષ્મીદાસ એક બાજુ સરકીને બોલતો બારણા પાસે આવ્યો. કોણ સાહેબ? લક્ષ્મીદાસ. પોસ્ટ માસ્ટરે જ્યારે કીધું, કોણ? અલી ડોસો. પણ એ વ્યક્તિ અલી ડોસો નહોતો, એમનો કારકુન લક્ષ્મીદાસ હતો. એટલે સાહેબને સામે કીધું કે કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરકીને બોલતો બારણા પાસે આવ્યો. પણ પોસ્ટ માસ્ટરે તે તરફ હવે લક્ષ ન આવ્યું, ધ્યાન ન આવ્યું અને બારણા તરફ જોયા ગયો, પણ ત્યાં કોઈ હતું નહીં. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ, જોતા જ રહી ગયા. બારણામાં હવે કોઈ હતું જ નહીં, એ શું લક્ષ્મીદાસ તરફ ગયા? હવે જુએ છે તો બારણામાં કોઈ દેખાતું નથી. પોતાને એમ થાય છે કે ખરેખર અલી ડોસા હતા કે પછી લક્ષ્મીદાસ? એના સવાલનો જવાબ પાડ્યો, હા અલી ડોસા. કોણ? તમે છો ને અલી ડોસા? તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. લક્ષ્મીદાસે જવાબ આપ્યો કે સાહેબ, અલી ડોસો તો મરી ગયેલો છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે, કેદી લક્ષ્મીદાસ? જી, એને તો 3-1 મહિના થઈ ગયા, 3 મહિના જેટલો સમય થઈ ગયો. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અર્ધો જવાબ આપ્યો કે એને તો 3 મહિના થઈ ગયા, એ મરી ગયો. પોસ્ટ માસ્ટર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ
એની નજર સમક્ષ કર ભરી ગઈ. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે પણ કહ્યું હતું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું કે ખરેખર એ લક્ષ્મીદાસ હતો કે ખરેખર કોચમેન અલી જોશો હતો. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે પછી એ લક્ષ્મીદાસ. પાછી રોજ નીસી જાય પોસ્ટ ઓફિસની અંદર જે કામગીરી ચાલતી હોય એ કામગીરી જાય. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન, ઝપાટા બંધ કાગળ એક પછી એક ફેંક્યા જતા. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા હતા કે ખરેખર બારડા ઉપર ટકોરો માર્યો એ કોણ હતો. અને કવર એટલે એક આનો પોસ્ટ કાર્ડ એટલે કે બે પૈસા એ દ્રષ્ટિ હવે ચાલી ગઈ હતી. એના માટે કવર પત્ર બહુ મહત્વનું બની ગયું હતું. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? હવે આ પોસ્ટ માસ્ટર બહુ સારી રીતે સમજી ગયા. પોસ્ટ માસ્ટર વધારે ને વધારે એ ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિ જુએ તો અડધું જગત સાથે છે. લેખક ગૌરીશંકર જોશી બહુ સરસ વાત કરી કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ એ જો જુએ ને તો આ જગતની મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ મળી જાય. અડધું જગત સાથે છે. તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ ગયા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટર ને લક્ષ્મીદાસ ને પાછા ફર્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા હતા કે? હજુ મનમાં એ જ વિચાર છે, ખરેખર વોચમેન અલી દોષો હતા કે લક્ષ્મીદાસ? એટલે સામેથી પૂછ્યું કે તમે ખરેખર આવ્યા હતા? જી હા. અને તમે કીધું કે અલી દોષ? જી હા. પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું? હા ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્ટર ઉતાવળે ઉતાવળે વાતને એ વાળી દીધી. પોતાને હવે ખ્યાલ આવી ગયો કે પોતાનો ભ્રમ હતો. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે એ ડંખતું હતું. એને આજે વેદના થતી હતી. એને આજે ડંખ થતો હતો. ખરેખર હું સમજી ન શક્યો એક પિતાના હૃદયને. આજે હજી પોતાની દીકરીના સમાચાર જે આવવાના હતા એ આવ્યા નથી. માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાં મધુર તાપ એ આવવા લાગ્યો. કહેવાનો ભાવાર્થ, સમગ્ર પાઠની અંદર વોચમેન અલી દોશાની વિરોધતા પોતાની દીકરી માટે વ્યક્ત કરી છે. અને એ વ્યક્ત કરતા કરતા લેખકે એક પિતાના હૃદયને પણ વાપર્યું છે. એક પિતાનું હૃદય એક પિતાના હૃદયને સમજી શકે એ બાબત પોસ્ટ માસ્ટર ના પાત્ર દ્વારા એ ચરિતાર્થ કરવામાં આવેલી છે. તો આ પાઠની અંદર આ બાબતની વાત સમગ્ર લક્ષી રીતે કરવામાં આવેલી છે. નમસ્કાર, ધન્યવાદ.